હલો ફ્રેન્ડ્સ મજામાં હું હેમલ સરન આપણે ભણી રહ્યા છીએ ધોરણ બાર સાયન્સ કે જેને અંતર્ગત આજે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર ફોર્ટીન એનો કાલે પ્રસ્તાવના અંગે આપણે વાત કરી અને આજનો આપણો ટોપિક છે ઉત્પાદકતા કે જેને આપણે પ્રોડક્ટિવિટી તરીકે ઓળખીએ છીએ આજે આપણે કયો ટોપિક જોવાનો છે ઉત્પાદકતા એને શું કહેવામાં આવે છે એને પ્રોડક્ટિવિટી ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઉત્પાદકતા એટલે છે શું ઉત્પાદકતા કોને કહેવામાં આવે છે કોઈ એક નિશ્ચિત વિસ્તાર તમે લઈ લેશો બરાબર કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં એક ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈક નિશ્ચિત વિસ્તારમાં અને કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન જે કુલ કાર્બનિક પદાર્થોનો જથ્થો અથવા તો જેવભાર ઉત્પન્ન ને એને ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં કોઈ એક ચોક્કસ સમયગાળા દરમિયાન જે કાર્બનિક પદાર્થો વનસ્પતિ દ્વારા પ્રાણીઓ દ્વારા જે કંઈ પણ કાર્બનિક પદાર્થો ઉત્પન્ન કરવામાં આવે છે તેને ઉત્પાદકતા અથવા તો પ્રોડક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે ઉત્પાદકતા અથવા પ્રોડક્ટિવિટી શું છે કોઈ આપણે વ્યાખ્યા પૂછે તો એક નિશ્ચિત વિસ્તાર અને ચોક્કસ સમયગાળા દરમિયાન જે કાર્બનિક પદાર્થોનો જથ્થો વનસ્પતિ ઉત્પન્ન કરે છે પ્રાણીઓ ઉત્પન્ન કરે છે માઇક્રો ઓર્ગેનિઝમ ઉત્પન્ન કરે છે બધા જીવો માત્ર જે નિશ્ચિત વિસ્તારમાં અને ચોક્કસ સમયગાળા દરમિયાન જે જે કાર્બનિક પદાર્થોનો જથ્થો ઉત્પન્ન કરવામાં આવે છે ને એને ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે તો એક નિશ્ચિત વિસ્તાર અને ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પન્ન થતો કાર્બનિક પદાર્થોનો જથ્થો એટલે ઉત્પાદકતા અથવા પ્રોડક્ટિવિટી ઓકે પ્રોડક્ટિવિટી બે ટાઈપની હોય એક પ્રાથમિક ઉત્પાદકતા હોય અને એક દ્વિતીય ઉત્પાદકતા હોય બે ટાઈપની ઉત્પાદકતા કેટલા ટાઈપની બે એક તો પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીય ઉત્પાદકતા તમે કદાચ જૂની ચોપડીને એમ સિક્યુ સોલ્વ કરશો તો એમાં ત્રણ ઉત્પાદકતા હતી વાસ્તવિક ઉત્પાદકતા પ્રાથમિક ઉત્પાદકતા દ્વિતીય ઉત્પાદકતા અને વાસ્તવિક ઉત્પાદકતા જો કે વાસ્તવિક ઉત્પાદકતાનો આ બુકની અંદર આપણી ચોપડીમાં એનસીઆરટીમાં કંઈ ઉલ્લેખ નથી પણ આમ સમજવા તમે બેસો ને તો આપણે એકચ્યુઅલી જેનું કામ છે ને એ વાસ્તવિક ઉત્પાદકતા જ છે કેવી રીતે એ આપણે હમણાં થોડી થોડી વાતમાં સમજશું તો સૌથી પહેલાં ઉત્પાદકતા એટલે શું તો કે આપણે જે નિશ્ચિત વિસ્તારમાં આપણે જે કાર્બનિક પદાર્થોનો જથ્થો ઉત્પન્ન કરવામાં આવે ને આપણા દ્વારા એને ઉત્પાદકતા કહેવામાં આવે છે પહેલી ઉત્પાદકતા થશે પ્રાથમિક ઉત્પાદકતા પ્રાથમિક ઉત્પાદકતા કયા સ્તરે નક્કી કરાય હું શીખ્યું સાથે સાથે કહેતો જાઉં છું પ્રાથમિક ઉત્પાદકતા છે ને એ તૃણ આર્યોના સ્તરે નક્કી કરવામાં આવે છે પ્રાથમિક પ્રાથમિક ઉત્પાદકતા ઉત્પાદકતા સ્તરે નક્કી કરવામાં આવે જવાબ તૃણાર્યોના ઉત્પાદકોના સ્તરે નક્કી કરવામાં આવે છે સોરી પ્રાથમિક ઉત્પાદકતા ઉત્પાદકોના સ્તરે નક્કી કરવામાં આવે છે ઓકે ઓલી જે વ્યાખ્યા મેં તમને કીધી ને એ સ્ટાન્ડર્ડ રહેશે નિશ્ચિત વિસ્તાર અને ચોક્કસ સમયગાળા દરમિયાન વનસ્પતિ દ્વારા જે કુલ સંશ્લેષણ કરવામાં આવે ને એને આપણે પ્રાથમિક ઉત્પાદકતા તરીકે ઓળખીએ છીએ સમજજો એક વસ્તુ જો એક્ઝામ્પલ દઈને આપણું હું સમજાવું તમને તો આપણી જે પહેલાં એક્ઝામ્પલની વાત કરીએ બરાબર પછી આપણી જો વાત કરીએ તો કે એક દુકાન છે મારે રાઈટ એક દુકાન છે હવે આ દુકાનની અંદર જે કુલ આજના દિવસનું હું કહું કે મારો આજના દિવસનું કલેક્શન છે ટોટલ કાઉન્ટર છે એ એક લાખ રૂપિયા છે તો શું એક લાખ રૂપિયાને મારી આવક કહેવાય વિચારો એક લાખ રૂપિયા એ મારી આવક છે કે નથી તમે ફાર્મર છો ધારો કે તમારો જે કાંઈ પણ માલ ઉત્પન્ન થયો એ માલ તમે બજારમાં જઈને આવો છો હવે તમને જે વસ્તુ પ્રાપ્ત થાય છે શું તેને તમારી આવક કહેવાય કે ના કહેવાય ના કહેવાય ને હે તો પ્રાથમિક ઉત્પાદકતા બે લેવલની હોય છે કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એમ બે પ્રકારની પ્રાથમિક ઉત્પાદકતા હોય તે તૃણાર્યોના ઉત્પાદકોના સ્તરે નક્કી કરવામાં આવે છે તે બે પ્રકારની હોય છે કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા બરાબર હે કોઈક નિશ્ચિત વિસ્તાર અને ચોક્કસ સમયગાળા દરમિયાન વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે કુલ કાર્બનિક પદાર્થોનો જથ્થો ઉત્પન્ન કર્યો છે એને આપણે પ્રાથમિક ઉત્પાદકતા કહેવામાં આવે છે બરાબર એટલે આપણું જે ટોટલ કલેક્શન આપણે જે કાંઈ પણ સેલિંગ કર્યું આપણે જે આવક થઈ હતી એનું આપણે જે સેલિંગ કર્યું એ ટોટલ સેલ છે ને આપણો એ ટોટલ સેલને શું કહેવામાં આવે છે હં એને પ્રાથમિક ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે અને એનું માપન ગ્રામ પ્ર ગ્રામ અથવા તો કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેરને ગ્રામ કિલો ગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેર સ્વરૂપે એને વ્યક્ત કરવામાં આવે છે ઓકે એને કેવી રીતે માપવામાં આવે છે ગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેર કહેવામાં આવે છે ઓકે પ્રાથમિક ઉત્પાદકતાને આપણે કેટલા ભાગમાં વિભાજીત કર્યું પ્રાથમિક ઉત્પાદકતાને આપણે બે ભાગમાં વિભાજિત કર્યું કયા બે ભાગમાં વિભાજીત કર્યું કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે કુલ કાર્બનિક પદાર્થોનું ઉત્પાદન કર્યું ને એને કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય મેં તમને જેમ કીધું એમ કે ભાઈ આપણે જે કાંઈ પણ વાડીની પ્રોડક્ટ હતી એ વાડીની પ્રોડક્ટ આપણે બજારમાં જઈ અને સેલ કરી આવ્યા અને આપણે જે આવક મળી અને આપણી કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેશું આપણે કે શું એને કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય કારણ કે એમાંથી હજી તમારે ખર્ચ કાઢવાનો છે હે આપણે દુકાન છે ધારો કે તો દુકાનનું ભાડું હોય પછી લાઇટ બિલ હોય માણસો હોય તો માણસોના પગાર હોય ટેલિફોનનું બિલ હોય બીજા ઢગલાય ખર્ચા હોય એ બધા ખર્ચા તમે બાદ કરો અને જે તમારી પાસે પૈસા બચે ને એને તમારી વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કહેવામાં આવે છે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે કુલ કાર્બનિક પદાર્થોનો જથ્થો ઉત્પન્ન કરે છે તેને કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવામાં આવે છે હવે આ કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી વનસ્પતિ કાંઈ બધે બધી ઊર્જા તૃણારીઓને નહીં આપી દેજો જો આજનો જે ટોપિક છે ને ઉત્પાદકતા અને વિઘટન એ ગુજરાત બોર્ડ માટે મોસ્ટ 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 આઈએમપી ટોપિક છે બે આ વખતે આ વખતે ત્રણ માર્કનો પ્રશ્ન હતો ઉત્પાદકતા અને આવતા વખતે સો ટકા ત્રણ માર્કનો પ્રશ્ન વિઘટન હોય કાં તો ઉત્પાદકતા અને કાં તો વિઘટન ઉત્પાદકતામાંથી ગમે માણસ પેપર કાઢે એક પ્રશ્ન પૂછે પૂછે અને પૂછે જ છે ગુજરાત બોર્ડના લેવલ ઉપર ઉત્પાદકતા એકુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા નેટ પ્રાઇમરી પ્રોડક્ટમાં વિભાજીત કરવામાં આવે છે સમજાય છે કન્સેપ્ટ બેસે છે મનમાં કે પહેલા આપણે શું કીધું કુલ પ્રાથમિક ઉત્પાદકતા ક્યાંથી એવી કુલ પ્રાથમિક ઉત્પાદકતા તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિએ જે કુલ કાર્બનિક પદાર્થોનો જથ્થો ઉત્પન્ન કર્યો એને કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવામાં આવે છે બીજું થશે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું તો કે વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે કાંઈ પણ કાર્બનિક પદાર્થોનો જથ્થો ઉત્પન્ન કર્યો તો એમાંથી પ્રકાશ સંશ્લેષણ એમાંથી શ્વસનની ક્રિયા દરમિયાન પોતે ઉર્જા વાપરશે ને લાઈક હું આમ કહું કે આપણે જે કીધું મેં તમને કે ભાઈ આપણે બજારમાં આપણી વસ્તુ જઈને વેચીને આવ્યા તો એ બધે બધી વસ્તુ આપણી આવક છે તો કે ના એ બધું એ બધી આપણી આવક નથી શું કામ આવક નથી કારણ કે એમાંથી ખર્ચો કાઢવો પડે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે કાંઈ પણ કાર્બનિક પદાર્થોનો જથ્થો ઉત્પન્ન કરશે એ બધો જ કાર્બનિક પદાર્થોનો જથ્થો તેની ઉત્પાદકતા અથવા તો તેની પ્રોડક્ટ નથી એની આવક નથી શું કામ એની આવક નથી કારણ કે વનસ્પતિ પોતે વૃદ્ધિ વિકાસ પ્રજનન અને ચયાપચય અને શ્વસન જેવી ક્રિયાઓ કરવા માટે ઉર્જા વાપરશે ને કે નહીં વાપરે વાપરે વનસ્પતિ આ બધી ઊર્જા ક્રિયા કરવા માટે ઉર્જા તો કે ઓબ્વિયસલી વનસ્પતિ પોતે આ બધી જ ક્રિયાઓ કરવા માટે ઉર્જા વાપરે જ છે અને આ બધી જ ક્રિયાઓ કરવા માટે જે ઉર્જા વપરાણી ઉર્જાને બાદ કરતાં જે બાકી બચેલી ઉર્જા છે ને એને તેનું વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન કહેવામાં આવે છે બરાબર વનસ્પતિને જે કાંઈ પણ ઉર્જા જોતી હતી એ બધી ઉર્જાને બાદ કરી અને હવે વનસ્પતિને જે ઉર્જા બાકી બચે છે એને એનું વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કહેવામાં આવે છે સમજાણું એટલે કે કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી આર એટલે કે શ્વસનની ક્રિયા દરમિયાન થયેલું ઘટ બાર કરો તો એને તમે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કહો છો એટલે કે જીપીપી ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટ જીપીપી દેટ ઇઝ ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટ હં અને એમાંથી વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે નેટ પ્રાઇમરી પ્રોડક્ટ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા દેટ ઇઝ નેટ પ્રાઇમરી પ્રોડક્ટ જીપીપી દેટ ઇઝ ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટ અને એનપીપી દેટ ઇઝ નેટ પ્રાઇમરી પ્રોડક્ટ એક કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને એક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા છે સમજાડું કે ભાઈ આપણી દુકાન હતી દુકાનમાંથી જેટલો પણ ઘર ખર્ચ હતો એ બધો ખર્ચ આપણે બાદ કરી નાખ્યો હવે જે પૈસા બાકી બે જાય એને શું કહેવામાં આવે આપણું એને આપણી વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા ક્રોસ પ્રાઇમરી પ્રોડક્ટ કહેવામાં આવે છે ઓકે હવે વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણ માટે જે કાંઈ પણ ઉર્જા ઉત્પન્ન કરી હતી એમાંથી શ્વસન પ્રક્રિયા દરમિયાન થયેલી ઘટ બાદ નાખી હવે જે બાકી બૈચી એ એને ક્યાં સંગ્રહ કરશે એની પેશીઓમાં સંગ્રહ પામશે આ ઉર્જાને બાદ કરતાં એની પેશીઓમાં સંગ્રહ પામેલી આ ઉર્જા છે ને એને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કહેવામાં આવે છે આ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા છે ને એ ક્યાં જોવા મળશે તમને આ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા તૃણાર્યોના ઉભારમાં જોવા મળશે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા ક્યાં જોવા મળે છે તમને તૃણાર્યોના જે ઉભારમાં જોવા મળે છે અને એનો ઉપભોગ કોણ કરે છે એનો ઉપભોગ છે ને સોરી વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા વનસ્પતિના જે ઉભારમાં જોવા મળે છે અને તેનો ઉપયોગ તૃણાર્યો દ્વારા ખોરાક તરીકે કરવામાં આવે છે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કે જે વનસ્પતિના જે ઉભારમાં હતી તેનો ખોરાક તરીકે ઉપયોગ તૃણ કરે છે ઓકે હવે તૃણાર્યો શું કરશે સમજો કાં તો તમે ખાલી તૃણાર્યોની વાત ના કરીએ આપણે એમ કહીએ કે વિષમ પોષીઓ બધા વિષમ પોષીઓ શું કરે હરણ શું કરે તો કે હરણ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે જ્યારે હરણ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે સ્વાભાવિક છે તેમાંથી ઉર્જા મેળવે શું કરશે ત્યારે હરણ વનસ્પતિમાંથી ઉર્જા મેળવશે અને હરણ વનસ્પતિમાંથી જે ઉર્જા મેળવશે એ બધે બધી ઉર્જા કાંઈ સિંહને નહીં આપી દે આપી દેશે એના પછીના પોષક સ્તરને બધે બધી ઉર્જા તો કે ના એના પછીના પોષક સ્તરને કાંઈ બધે બધી ઉર્જા ના મળી જાય તો શું થાય તો પોતે પણ વૃદ્ધિ વિકાસ અને પ્રજનન માટે હરણ પોતે ઉર્જા વાપરશે આ બધી ઉર્જાને બાદ કરતાં જો ઉર્જા બાકી બચશે તો એના જીવભારમાં સંચિત થશે અને એના જીવભારમાં ઉર્જા સંચિત થશે એ એના પછીના લેવલને ખોરાક તરીકે આપવામાં આવશે તો આમ જુઓ તમે દરેક પોષક સ્તર પણ વિષમ પોષ્યો તમે એક વખત કહી દો તૃણારીઓમાંય સેમ વસ્તુ થાય માંસારીઓમાં સેમ વસ્તુ થાય પણ એ બધા વિષમ પોષ્યો એ બધાને એકડ લેવલમાં કહી દેવાનું એના વિશે કાંઈ બીજી વધારાની વાત કરવાની થતી નથી આ બાબતની દ્વિતીય ઉત્પાદકતા અથવા તો સેકન્ડરી પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે એસપી હા ઓલું એક હતું એનપીપી નેટ પ્રાઈમરી પ્રોડક્ટ પછી હતું જીપીપી ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટ અને એસપી એટલે કે સેકન્ડરી પ્રોડક્ટ દ્વિતીય ઉત્પાદકતા કે વનસ્પતિ પ્રકાશ હજી કન્સેપ્ટ બેસે છે મનમાં કે ભાઈ જો આપણે દુકાનની અંદરથી જે કાંઈ પણ આપણી આવક થઈ એ બધી આવકને આપણે લઈ ગયા એ બધી આવકમાંથી પહેલાં ખર્ચો એ બધી આવક હતી જીપીપી ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટ એમાંથી દુકાન પાછળ થયેલો ખર્ચો બાદ કર્યો એટલે કે આર શ્વસન પ્રક્રિયા દરમિયાન થયેલી ઘટ હવે શું મેળવ્યું આપણે એનપીપી આ એનપીપી આપણે ઘરે લઈ ગયા ત્યાં લઈ ગયા એનપીપી ઘરે લઈ ગયા રાઈટ એનપીપી ઘરે લઈ ગયા આપણે હે હવે એમાંથી ઘર ખર્ચ વાત કરો છોકરાઓની ટ્યુશનની ફી વાત કરો કપડાના પૈસા વાત કરો લાઇટ બિલ વાત કરો બધું એમાંથી વાત કરો અને જે તમારા પૈસા બચે ને એ પૈસાને સેકન્ડરી પ્રોડક્ટ અથવા તો દ્વિતીય ઉત્પાદકતા કહેવામાં આવે છે હે ને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ઉર્જા ઉત્પન્ન કરી એમાંથી શ્વસન પ્રક્રિયા દરમિયાન થયેલી ઘટ બાદ કરી નાખો એનપીપી નેટ પ્રાઇમરી પ્રોડક્ટ આ નેટ પ્રાઇમરી પ્રોડક્ટ વનસ્પતિના જેવભરમાં સંચિત થાય અને તૃણારીઓ દ્વારા અથવા તો ઉપભ ઉપભોગીઓ દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે એના શરીરમાં એ સેમ વસ્તુ થાય જે ઉર્જા મેળવી એમાંથી વૃદ્ધિ વિકાસ પ્રજનન જેવી ક્રિયા કરવા માટે ઉર્જા બાદ કરે એ ઉર્જાને બાદ કરતાં જે ઉર્જા બાકી બચે એને આપણે એની દ્વિતીય ઉત્પાદકતા કહેવામાં આવે છે હજી છે ને વાસ્તવિક ઉત્પાદકતા આપણે આમાં નથી પણ વાસ્તવિક ઉત્પાદકતા એક સારો ટોપિક છે મિનિંગ શું થશે વાસ્તવિક ઉત્પાદકતાનો હમ જોજો જેટલા પણ આપણે જેટલી પણ વનસ્પતિ હોય એને બધા તૃણ આર્યો ખાઈ જાય જેટલા તૃણ આર્યો છે એને બધા માસ ખાઈ જાય હે તો તો ના ચાલે ને તો તો નિવાસન તંત્રમાં એકચ્યુઅલમાં તમને કંઈ જોવા જ ન મળે તો કોઈ પણ નિવાસન તંત્રની વાસ્તવિક ઉત્પાદકતા કોને કહેવામાં આવે છે કોઈપણ નિવસન તંત્રની વાસ્તવિક ઉત્પાદકતા એટલે કે હં ઉપભોગીઓ દ્વારા ઉપયોગમાં ન લેવાયેલો કાર્બનિક પદાર્થોનો જથ્થો બરાબર ઉપભોગીઓ દ્વારા ઉપયોગમાં ન લેવામાં આવેલો કાર્બનિક પદાર્થોનો જથ્થો એને કોઈપણ નિવસન તંત્રની વાસ્તવિક ઉત્પાદકતા કહેવામાં આવે છે કોઈપણ નિવસન તંત્રની વાસ્તવિક ઉત્પાદકતા એટલે કે ઉપભોગીઓ દ્વારા ઉપયોગમાં ના લેવામાં આવેલો કાર્બનિક પદાર્થોનો જથ્થો રાઈટ હજુ સમજી શકાય એવા ઓન વર્ડ્સમાં હું તમને કહું તો કે એવું જાળવું એવી કોઈ પણ વનસ્પતિ એને તૃણારી નથી ખાઈ ગયા એવું કોઈ પણ તૃણારી કે જેને માંસાહારી નથી ખાઈ ગયા આપણી સામે આપણે જે કાર્બનિક પદાર્થોનો જથ્થો જોવા મળે ને હે એને આપણે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કહીએ છીએ તો એકચ્યુઅલમાં આપણે કામ કેનું છે આપણે કામ વાસ્તવિક ઉત્પાદકતાનું છે કારણ કે પ્રાથમિક ઉત્પાદકતા તો ખવાઈ ગઈ દ્વિતીય ઉત્પાદકતા તો ખવાઈ ગઈ હેં એ તો કંઈ કામ નહીં નહીં પણ આપણે કામ છે વાસ્તવિક ઉત્પાદકતા એકચ્યુલી આપણે જે ઠેગડા કરતા હોય જે કામ કરતા હોય એમાંથી પૈસા બચાવી અને આપણે નવો મોબાઈલ લઈએ એને વાસ્તવિક ઉત્પાદકતા કહેવાય એમાંથી પૈસા બચાવી અને જો ગાડી લઈએ એને વાસ્તવિક ઉત્પાદકતા કહેવાય એમાંથી પૈસા બચાવી અને જો ઘર લઈએ એને વાસ્તવિક ઉત્પાદકતા કહેવાય એટલે એકચ્યુઅલમાં આપણે વાસ્તવિક ઉત્પાદકતાનું જ કામ છે અને આ વાસ્તવિક ઉત્પાદકતા વિશે અહીં આપણે કાંઈ ચોક્કસ ઉલ્લેખ આપ્યો નથી પણ શું તમે જૂની ચમસીક્યુંના જૂની ચોપડીમાંથી ક્યારેક આપણે ગુજરાત ગુજરાત બોર્ડ ગુજકેટની અંદર જૂની બુક્સનું જે કામની વસ્તુ હોય એ દઈ દે એ આપણે ખબર જ છે એ દરેક વખતે ભણતા જોઈએ છીએ આપણે તો દ્વિતીય ઉત્પાદકતા એને કહેવામાં આવે છે પરિવાર પ્રાથમિક ઉત્પાદકતા એ ચોક્કસ વિસ્તારમાં રહેલી વનસ્પતિની જાતિ ઉપર આધારિત છે કારણ કે એ તો ઉત્પાદક સ્તરે માપવામાં આવે તો પ્રાથમિક ઉત્પાદકતા કેના સ્તરે માપવામાં આવે ઉત્પાદક સ્તરે હવે તો વનસ્પતિઓની જાતિ ઉપર જ ડિપેન્ડન્ટ હોય છે હે વિવિધ પ્રકારના પર્યાવરણીય કારકો પોષક પદાર્થોની ઉપલબ્ધિ વનસ્પતિઓની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા ઉપર આધાર રાખે કોના ઉપર ડિપેન્ડન્ટ છે તો કે પર્યાવરણીય કારકો પ્રકાશ પ્રાપ્તિ યોગ્ય માત્રામાં નથી પ્રકાશ સંશ્લેષણ ના થાય જમીનમાં પાણીની પ્રાપ્તિ યોગ્ય માત્રામાં નથી તો કે ના થાય પોષક પદાર્થો બરાબર પોષક પદાર્થોની ઉપલબ્ધિ નથી અને વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા આ એક શબ્દ છે પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા નિશ્ચિત વિસ્તારમાં જે વનસ્પતિ ચોક્કસ સમયગાળા દરમિયાન પ્રકાશ સંશ્લેષણ કરે ને જોજો વનસ્પતિ જે કુલ ઉર્જા મેળવશે ને આ જ કદાચ આગળ આવશે કે વનસ્પતિ જે કુલ ઉર્જા મેળવે છે ને એ કુલ ઉર્જામાંથી ખાલી બે બેથી દસ ટકા જેટલી ઉર્જા પ્રકાશ સંશ્લેષણ માટે વાપરે છે કેટલી બેથી દસઠ ટકા જેટલી ઉર્જા વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે વાપરે છે એ સિવાયની ભાગની ઉર્જા છે ને એ તો વનસ્પતિ એ સિવાયની જે ઉર્જા છે ને એ વનસ્પતિ પાણીને ઉકાળવા માટે વાપરે કેના માટે વાપરે પાણીને ઉકાળવા માટે વાપરે જેથી કરીને ઉત્સવેદન દ્વારા પાણીનો વ્યય થાય ઉત્સવેદન દ્વારા પાણીનો વ્યય થાય તો રસારોહણની ક્રિયા પોસિબલ થાય તો રસારોહણ કરવા માટે ઉત્સવેદનની ક્રિયા કરવા માટે વનસ્પતિને આ વસ્તુની આવશ્યકતા રહે છે ઓકે તો વનસ્પતિ એ કેના માટે તો હવે જોજો વનસ્પતિ જેટલી પણ સુધી ઉર્જા મેળવે એમાંથી પ્રકાશ સંશ્લેષણ માટે કેટલી ઉર્જા મેળવે છે એ બાબતને આપણે એની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા કહેવામાં આવે છે જેટલી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હશે ને એ બધી ઉચ્ચકક્ષાની વનસ્પતિઓમાં લાઈક લીમડો લઈ લ્યો પીપળો લઈ લ્યો એમાં એની મોટા ભાગની ઉર્જા તો એ પાણીને ઉકાળવા માટે વાપરી છે બહુ ઓછી ઊર્જા પ્રકાશ સંશ્લેષણ માટે વાપરે તો હું તમને પ્રકાશ સંશ્લેષણની ક્ષમતાની વ્યાખ્યા સમજાણી કે ભાઈ વનસ્પતિએ મેળવેલી કુલ ઉર્જા એમાંથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે વાપરેલી ઉર્જા એનો જે રેશિયો કાઢો તમે એને પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા કહેવામાં આવે છે તો સૌથી વધુ પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા લીલની હોય એનાથી વચ્ચે પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા ઘાસની હોય અને સૌથી વચ્ચે પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા વધુ મોટી વનસ્પતિઓની હોય બહુ મોટી વનસ્પતિ હોય તો એની પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા સૌથી ઓછી હોય છે યાદ રાખજો સૌથી વધુ પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા લીલ એની ઓછી પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા થશે ઘાસની અને સૌથી ઓછી પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા થશે નહીં સૌથી ઓછી પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા થશે વધુ ઊંચી વનસ્પતિઓની ઓકે તો આ સમજાય છે પ્રકાશ સંશ્લેષણ સાત વનસ્પતિ કેટલી ઉર્જા મેળવે છે અને એમાંથી પ્રકાશ સંશ્લેષણ માટે કેટલી ઉર્જાનો ઉપયોગ કરે છે એ બાબતને તેની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા કહેવામાં આવે છે કે જે સૌથી વધારે સારી તો કે લીલની એનથી ઓછી એનથી ઓછી તો કે એનાથી ઓછી પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા ઘાસની સૌથી ઓછી વધુ ઓછી વનસ્પતિઓની ઓકે ચાલો આગળ તો અહીંયા પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા ઉપર આધાર રાખે છે બરાબર અલગ અલગ નિવસન તંત્રની ઉત્પાદકતા જુદી જુદી હોય વિચાર કરો તમે જંગલની ઉત્પાદકતા મહત્તમ હશે તૃણ પ્રદેશની ઉત્પાદકતા જંગલ કરતાં ઓછી અને ત્રણ પ્રદેશની ઉત્પાદકતા સાવ છે હે ને જો આ યાદ રાખજો સમગ્ર જીવાવરણની વાસ્તવિક ઉત્પા વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ એકસો સિત્તેર બિલિયન ટન એકસો ને સિત્તેર બિલિયન ટન સમગ્ર જીવાવરણની અંદર જે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા છે એ એકસો ને સિત્તેર બિલિયન ટન શુષ્ક વજન જેટલી છે જે પૃથ્વીની સપાટીનો લગભગ સિત્તેર ટકા જેટલો ભાગ મહાસાગરો દ્વારા રોકાય જોજો છતાં એની ઉત્પાદકતા માત્ર સિત્તેર ટકા જેટલો ભાગ મહાસાગરો દ્વારા રોકાય પણ જે એકસો ને સિત્તેર બિલિયન ટન હતી ને એમાંથી ખાલી પંચાવન બિલિયન ટન જ તમને દરિયામાંથી મહાસાગરોમાંથી ઉત્પાદકતા મળશે જોકે એના દ્વારા આટલો ખરો ભાગ રોકવામાં આવે છે છતાં એની ઉત્પાદકતા બહુ ઓછી કેટલી છે એની ઉત્પાદકતા તો કે એની ઉત્પાદકતા છે માત્ર એકસો ને સિત્તેર બિલિયન ટન જેટલી એની ઉત્પાદકતા જોવા મળે છે શું કામ વિચાર કરો તમે શું કામ એની ઉત્પાદકતા આટલો બધો વટો વિસ્તાર છે છતાં એની ઉત્પાદકતા ઓછી છે કારણ કે દરિયાની અંદર કાંઈ વડલાના ઝાડ ના હોય હોય દરિયાની અંદર વડલાના ઝાડ તો કે ના દરિયામાં વડલાના ઝાડ ના હોય અને જો દરિયામાં વડલાના ઝાડ ના હોય હે આટલા બધા મોટા મોટા ઝાડ દરિયાની અંદર ના હોય અને આપણી જે મેક્ઝિમમ ઉત્પાદકતા એ બધા વિસ્તારોની છે એ તો અહીંયા ક્યાંય છે નહીં એટલા માટે દરિયાની ઉત્પાદકતા ભલે આટલા બધા મોટા વિસ્તારમાં સિત્તેર ટકા જેટલા ભાગમાં ફેલાયેલી છે છતાં એની પ્રોડક્ટિવિટી જમીન વિસ્તાર કરતાં કેવી છે પ્રમાણમાં ઓછી છે ઓકે તો આખી આખી વાત હતી ઉત્પાદકતા અથવા તો પ્રોડક્ટિવિટીની ફરીથી એક વખત બુકમાંથી પાકા કરતા જઈએ કોઈપણ પણ નિવસન તંત્રની ક્રિયાશીલતા અને સ્થાયીપણા માટે સૂર્ય ઊર્જાનો સતત પ્રવેશ એક આધારભૂત બાબત છે કોઈપણ પણ નિવસન તંત્રની ક્રિયાશીલતા અને સ્થાયી ઉર્જામાં સ્થાયીપણા માટે સૂર્ય ઉર્જાનો સતત પ્રવેશ થવો જરૂરી છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિઓ દ્વારા ચોક્કસ સમયે અને વિસ્તારમાં ઉત્પન્ન થતો કાર્બનિક પદાર્થો અથવા તો જીવભારની માત્રાને તેની પ્રાથમિક ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે કોઈક નિશ્ચિત વિસ્તારમાં અને કોઈક ચોક્કસ સમયગાળા દરમિયાન વનસ્પતિ દ્વારા જે કાંઈ પણ કાર્બનિક પદાર્થોનો જથ્થો અથવા તો જીવભાર ઉત્પન્ન કરવામાં આવે છે ને એ બાબતને પ્રાથમિક ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે આ બાબતને ગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો કિલો કેલેરી પ્રતિ મીટર સ્ક્વેર સ્વરૂપે માપવામાં આવે છે જીવભારના ઉત્પાદનની માત્રાને જ ઉત્પાદકતા અથવા પ્રોડક્ટિવિટી કહેવામાં આવે છે બરાબર સજીવો દ્વારા જે કાંઈ પણ જે ભારનું ઉત્પાદન કરવામાં આવે છે તે બાબતને પ્રોડક્ટિવિટી કહેવામાં આવે છે તેને વિવિધ નિવસન તંત્રને ઉત્પાદકતાની તુલનામાં તુલના કરવા માટે ગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો કિલો કેલેરી પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ વર્ષ સ્વરૂપે વ્યક્ત કરી શકાય છે ગ્રામ પ્રતિ મીટર વર્ગ પ્રતિવર્ષ એટલે કે જો આ કેમ વચાય એનું માપન કેવી રીતે કરવામાં આવે ગ્રામ પ્રતિ મીટર વર્ગ પ્રતિવર્ષ અથવા તો કિલો પ્રતિ મીટર વર્ગ પ્રતિવર્ષ સ્વરૂપે કરવામાં આવે છે ગ્રામ પ્રતિ મીટર વર્ગ પ્રતિવર્ષ એટલે કે એક વર્ષ દરમિયાન એક ચોરસ મીટર વિસ્તારમાં કેટલા ગ્રામ ઉત્પાદન થાય છે શું એક ગ્રામ એક એક ચોરસ મીટર એક વર્ષની અંદર એક ચોરસ મીટર વિસ્તારમાં જે કુલ ઉત્પાદન થાય એને કહેવાય ગ્રામ પ્રતિ મીટર વર્ગ પ્રતિવર્ષ બરાબર અને બીજું છે કિલો કેલરી મીટર વર્ગ પ્રતિવર્ષ એને કેવી રીતે માપવામાં આવે છે તો કે એને કહેવામાં આવે છે કે કે કિલો કેલરી મીટર વર્ગ પ્રતિવર્ષ એટલે એક વર્ષ દરમિયાન એક ચોરસ મીટર વિસ્તારની અંદર કેટલા કિલો કેલરી ઉર્જા ઉત્પન્ન થઈ એ સ્વરૂપે એને માપવામાં આવે છે હવે તેને કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા બે ભાગમાં વિભાજીત કરાય છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ દ્વારા જે કાંઈ પણ કાર્બનિક પદાર્થોનું ઉત્પાદન કરવામાં આવે છે તેને કુલ પ્રાથમિક ઉત્પાદન કહેવામાં આવે છે આ કુલ પ્રાથમિક ઉત્પાદન પૈકીનો મોટો ખરો જથ્થો શ્વસનમાં ઉપયોગમાં લેવામાં આવે છે આપણે જાડા ક્યારે થાય વિચાર કરો તમે આપણા જાડા ત્યારે જ થઈએ છીએ કે જ્યારે આપણી જરૂરિયાત છે ને જે આપણી ખોરાકની જરૂરિયાત છે ને એના કરતાં આપણી ઇન્ટેક વધારે છે ને ત્યારે આજે આપણે જાડા થઈએ આપણે જાડા ક્યારે થશું તો કે જ્યારે આપણી જે ઇન્ટેક છે આપણી જે ખોરાક આપણે લઈએ છીએ હે એનો દર આપણી જરૂરિયાત કરતાં વધારે હોય ને તો જ જાડા થઈએ નહીંતર કોઈ દી આપણે જાડા થઈએ નહીં બરાબર કારણ કે શ્વસનની પ્રક્રિયા દરમિયાન થયેલી ઘટ ઓછી છે શું ઓછું છે શ્વસનની પ્રક્રિયા દરમિયાન થયેલી ઘટ ઓછી છે એટલે વાસ્તવિક ઉત્પાદન વધી જાય વધી જાય અને આપણે એનપીપી હવે શ્વસનની પ્રક્રિયા દરમિયાન થયેલી ઘટ એને વાસ્તવિક ઉત્પાદન કહેવામાં આવે છે જીપીપી માઇનસ આર ઇઝ ઇક્વલ્સ ટુ એનપીપી વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ વિષમ પોષીઓના વપરાશ માટે ઉપલબ્ધ જે ઉભાર છે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એકચ્યુઅલમાં શું છે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એક્ચ્યુઅલમાં વિષમ દ્વારા વિષમ દ્વારા ઉપલબ્ધ વિષમ પોષણના વપરાશ માટે ઉપલબ્ધ જે ઉભા છે દ્વિતીય ઉત્પાદકતાને ઉપભોગીઓના સ્તરે માપવામાં આવે છે કાર્બનિક પદાર્થોના નિર્માણ તરીકે ઓળખવામાં આવે છે પ્રાથમિક ઉત્પાદકતા એ વનસ્પતિની જાતિ ઉપર આધારિત છે વળી આ બાબત વનસ્પતિઓની પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા બરાબર વનસ્પતિઓની પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા પોષક પદાર્થોની ઉપલબ્ધિ અન્ય પર્યાવરણીય કારકો ઉપર પણ એટલી જ આધારિત છે સમગ્ર જીવાવરણની આપણે પ્રાથમિક ઉત્પાદકતાની વાત કરીએ ને તો વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એકસોને સિત્તેર બિલિયન ટન જેટલી છે કેટલી છે એકસોને સિત્તેર બિલિયન ટન જેટલી સમગ્ર જીવાવરણની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા છે અને એમાંથી લગભગ પંચાવન બિલિયન ટન જેટલી ઉત્પાદકતા મહાસાગરોમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે જોકે મહાસાગરો આપણી પૃથ્વીનો સિત્તેર ટકા જેટલો ભાગ રોકે છે સિત્તેર ટકા જેટલો ભાગ રોકવા છતાં એ તેની ઉત્પાદકતા ભૂમિ વસન તંત્ર કરતાં પ્રમાણમાં ઘણી ઘણી ઓછી છે આવું શું કામ બની શકે છે આવું એટલા માટે થાય છે કે એની અંદર જે ઉત્પાદકો છે ને એ ઉત્પાદકોનું કદ કેવું છે એ ઉત્પાદકોનું કદ પ્રમાણમાં ઓછું છે બરાબર આપણી જમીન જમીન નિવસન તંત્રની અંદર ઉત્પાદકો વધારે છે બરાબર એક વાત અને બીજી વાત કે સૂર્યપ્રકાશ છે એની પ્રાપ્તિ જેટલી ભૂમિ નિવસન તંત્રની અંદર થાય ને એટલી સૂર્યપ્રકાશની પ્રાપ્તિ જલદ નિવસન તંત્રની અંદર થતી નથી અને ઓલા જે વિવિધતાવાળા પાઠમાં આપણે જોયું કે જેટલી આપણી પાસે ઉત્પાદકોની પ્રાપ્તિ વધારે હશે જેટલી આપણી પાસે પ્રકાશ પ્રાપ્તિ વધારે હશે ને એટલું વનસ્પતિનું ઉત્પાદન વધી જશે અને જેટલું વનસ્પતિનું ઉત્પાદન વધારે હશે ને એ એટલી આખી આખી પોષણ શૃંખલા છે ને એનું એક અદ વધી જાય છે ઓકે તો આ હતી ઉત્પાદકતા રેડી મોસ્ટ એમ્પી ટોપિક છે એટલે આજના ટોપિકની અંદર આપણે ઉત્પાદકતા વિશે વાત કરી હવે આગળ બીજી વસ્તુ વિશે કાલે જશું ઓકે તો આટલું શાંતિથી વાંચી નાખજો બરાબર ગુડ બાય